राष्ट्रपिता महात्मा गांधी की जन्म जयंती निमित्त देशभर में स्वच्छता पखवाड़िया की उजवणी करवामां आवी रही छे। त्यारे भावनगर महानगरपालिका विस्तार में गांधी जयंती एक दिवस पूर्वे स्वच्छता अभियान हाथ धरवामां आव्युं हतुं, जेमां धारासभ्य थी लईने कार्यकरो सुधीना आगेवानोए पोतपोताना विस्तारों में सफाई करी हती। जी मीडिया की टीमें पूर्वना धारासभ्य सेजलबेन पंड्याना निवासस्थान नजीक रियालिटी चेक करता खुद धारासभ्यना घर नजीक ज सफाई अभाव जोवा मळ्यो हतो। मात्र 100 मीटरना अंतरे कचराना ढगला जोवा मळ्या। हाँ, एक ક્યાંયથી 100 મીટરના દૂરીમાં જ છે ધારાસભ્ય સેજલબેન પંડ્યાનું ઘર છે, અને બાજુમાં જ તમે પાછળ જોઈ રહ્યા છો કે હમણાં 2 ઓક્ટોબરે ગાંધીજીના આપણે નિમિત્તે સફાઈ યોજનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। કાર્યક્રમ ખૂબ સરસ છે, આપણે તો એવું ઈચ્છીએ છીએ કે રોજ સાફ થાય ભાવનગર અને રોજ કંઈક ગંદકી ન થાય એવું આપણે ઈચ્છીએ છીએ। પણ જોવા જઈએ તો ખાલી મીડિયામાં કહેવા પડતા માટે જ બધા ફોટા સેશન કરવામાં આવે છે, અને જ્યાં ત્યાં ગંદકી અત્યારે હાલમાં ખાલી કેવા પૂરતા ફોટા પડ્યા, 2 દિવસ કામ કર્યું અને પાછું હતું એમને થઈ ગયું। સ્વચ્છ ભારત મિશન અને ગાંધી જયંતિના ઉપલક્ષમાં ભાવનગર શહેરની અંદર પખવાડિયા સુધી જે સ્વચ્છતા અભિયાન છે એ હાથ ધરવામાં આવ્યું છે। ગાંધી જયંતિ નિમિત્તે 1 ઓક્ટોબરે ભાવનગરના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતના લોકોએ પોતપોતાના જે વિસ્તાર છે તેની અંદર સ્વચ્છતા અભિયાન છે એ હાથ ધર્યું હતું। દરેક અધિકારી અને પદાધિકારીઓએ સાવરણા પકડીને પોતાના વિસ્તારની અંદર સફાઈ કરી હતી। હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ, જી મીડિયાની ટીમ છે અત્યારે ભાવનગરના જે પૂર્વ વિસ્તાર છે કે જ્યાં આવી પહોંચી છે, અહીંથી માત્ર 100 મીટરના અંતરે ભાવનગરના જે પૂર્વના જે ધારાસભ્ય છે સેજલબેન પંડ્યા કે જેઓનું અહીંયા ઘર છે, પરંતુ જે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું એમાં સેજલબેન પંડ્યા પોતે પણ ઉપસ્થિત હતા, પરંતુ એના જે ઘરના માત્ર 100 મીટરના વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે અત્યારે પણ કચરાના જે ઢગલા છે એ હજી પણ દૃશ્યમાન થઈ રહ્યા છે। જે રીતના સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેની અંદર લોકો અને અધિકારીઓ પદાધિકારીઓ સહિતના છે એ હાથમાં સાવરણા પકડી અને સફાઈ અભિયાન કર્યું હતું, પરંતુ ઘરની નજીક જે સફાઈ અભિયાન થવું જોઈએ, સફાઈ કરવામાં આવવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક આવા જે પદાધિકારીઓ છે તેના કારણે જે વિસરાઈ ગયું હોવું એમ લાગી રહ્યું છે, જેના કારણે થઈને ઘરની નજીકના જ વિસ્તારો છે કે જ્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે આ પ્રકારની સફાઈને કેટલી વ્યાજબી ગણી શકાય। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। અમદાવાદ નારણપુરાના ધારાસભ્યના કાર્યાલય બહાર પેવર બ્લોકનો ઢગલો, જીતેન્દ્ર પટેલના કાર્યાલયની બહાર પેવર બ્લોકનો ઢગ જોવા મળ્યો। નવી ફૂટપાથ તો બનાવાઈ પરંતુ જૂના પેવર બ્લોક દૂર ન કર્યા। ધારાસભ્યશ્રીએ શાસ્ત્રીનગર શાક માર્કેટમાં સફાઈ કરી હતી, પોતાના કાર્યાલય બહાર માટી અને પેવર બ્લોક ન હટાવ્યા। કાર્યાલયની સામે LIC ઓફિસ બહાર પણ કચરો જોવા મળ્યો। ધારાસભ્યજી, તમારા કાર્યાલયની બહાર તો સફાઈ કરો। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, કે જેઓ ભગતના નામથી જાણીતા છે, તેમને 1 કલાકનું શ્રમદાન પોતાના મત વિસ્તારમાં શાસ્ત્રીનગર ખાતે આવેલા શાક માર્કેટનું કર્યું અને શાક માર્કેટમાં તેમને પોતાના કાર્યકરો સાથે 1 કલાકની સફાઈ કરી, પરંતુ તેમની ઓફિસની બહાર જ જે ગંદકીના ઢગ છે, જે પેવર બ્લોકના ઢગ છે, તેની સફાઈ કરવાનો કદાચ તેઓ ભૂલી ગયા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ એટલે કે ભગતના જનસંપર્ક કાર્યાલયના કે જેની ઓફિસની બહાર પેવર બ્લોકના ઢગ લાગેલા છે, તેમની ફૂટપાથ નવી બનાવવામાં આવી છે અને જૂની ફૂટપાથના જે પેવર બ્લોકના ઢગલા ખરા તે આજે પણ તેમની ઓફિસની બહાર છે। જો કોઈ વ્યક્તિ તેમના જનસંપર્ક માટે આવે તો તેને કેવી સ્થિતિ, તેવી છબી તેના મનમાં ઊભી થાય તે આ પેવર બ્લોક ઉપરથી દેખાઈ રહી છે। ન માત્ર પેવર બ્લોક, માટીના ઢગલા પણ તેમના કાર્યાલયની બહાર જોવા મળે છે। સૌથી અગત્યની વાત કે તેમના કાર્યાલયની સામે જ એક LIC ઓફિસ આવેલી છે, ONGCની પણ ઓફિસ આવેલી છે, ત્યાં પણ કચરાના ઢગલા જોવા મળે છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રીના આહવાન પર નેતાઓએ શ્રમદાન કર્યું, સફાઈ કરી, પરંતુ તેમના કાર્યાલયો જ સફાઈથી ક્યાંક વંચિત હોય તેવું દેખાઈ રહ્યું છે। જે 1 કલાકની સફાઈ હતી તે માત્ર નામ પૂરતી અથવા તો દેખાડા પૂરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આજે પણ તેમના કાર્યાલયની બહાર પેવર બ્લોકના ઢગલા, માટીના ઢગલા અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન એસ પી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।